મિત્રો, આજે આપણે કેટલાક ગુજરાતી રૂઢિપ્રયોગો કે કહેવતો એની વાત કરવાના છે, જે આપણે સામાન્ય વાતચીતમાં ગુજરાતીમાં તો ખાસ વપરાય જ છે, તો એને અંગ્રેજીમાં કઈ રીતે કહી શકાય? નમસ્કાર મિત્રો, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે કેટલાક ગુજરાતી રૂઢિપ્રયોગો કે કહેવતો એની વાત કરવાના છે, જે આપણે સામાન્ય વાતચીતમાં ગુજરાતીમાં તો ખાસ વપરાય જ છે, તો એને અંગ્રેજીમાં કઈ રીતે કહી શકાય તે જાણવા પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ છે પારકી આશ સદા નિરાશ. એટલે તમે બીજા પર આધાર રાખતા હોય તો તમે નિરાશ થવાનો વખત આવે. તો ડિપેન્ડન્સ ઓન અધર્સ લીડ્સ ટુ ડિસ્પેર. જેવા સાથે તેવા, ટીટ ફોર ટેટ. મન હોય તો માળવે જવાય. વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. તમે આ પણ સાંભળ્યું હશે કે દૂધનો દાજેલો કોઈ હોય વ્યક્તિ, તો એને છાસ આપો તો એ પણ ફૂંકી ફૂંકીને પીએ. એટલે કે એકવાર ખરાબ અનુભવ થયો હોય તો બીજી વાર ખૂબ જ સાવચેતી રાખે. તો ઇંગ્લિશમાં એના માટે છે વન્સ બિટન ટ્વાઇસ શાય. પછી ઘણીવાર તમને કોઈ પ્રશ્ન પૂછે, તમને જવાબ ખબર નહીં હોય, તમે એક હવામાં તીર મારી દો, તો એને કહેવાય અ શોટ ઇન ધ ડાર્ક. પહેલું સુખ તે જાતે નરિયા. એટલે તમારી હેલ્થ સારી હોય તો એ સૌથી અગત્યનું છે. તો આપણે ઇંગ્લિશમાં એને કહીએ હેલ્થ ઇઝ વેલ્થ. દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક ભૂલ કરતો જ હોય છે, એટલે માણસ માત્ર ભૂલને પાત્ર એમ કહેવાય. તો ઇંગ્લિશમાં ટુ અ ઇઝ હ્યુમન. અને ઘણીવાર એનો બીજો ભાગ પણ બોલવામાં આવે છે, ટુ અ ઇઝ હ્યુમન, ટુ ફગીવ ઇઝ ડિવાઇન. અને ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન. એટલે કોઈ એવી જગ્યા હોય કે જ્યાં કોઈ એક વ્યક્તિ ભલે એની આવડત ઓછી હોય પણ બીજા બધાને કંઈ જ નહીં આવડતું હોય, તો એ ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન બની જાય. એટલે એ બહુ પોતાની જાતને મહાન સમજી બેસે. તો ફિગર અમંગ સાઇફર્સ. સાઇફર્સ એટલે બધા ઝીરોસ હોય. તો બહુ બધા ઝીરો હોય તો એમાં કોઈ એક નંબર, 1, 2, 3, 4 કોઈ પણ નંબર હોય તો એની વેલ્યુ ખૂબ વધી જાય. અને ઉલમાંથી ચૂલમાં, એટલે એક ખરાબ પરિસ્થિતિમાં તમે હો અને એમાંથી તમે બીજી ખરાબ પરિસ્થિતિમાં જાઓ, તો આઉટ ઓફ ધ ફ્રાઈંગ પેન ઇન ટુ ધ ફાયર. તો મિત્રો, ફરીથી એકવાર જોઈ લઈએ. ડિપેન્ડન્સ ઓન અધર્સ લીડ્સ ટુ ડિસ્પેર. ટીટ ફોર ટેટ. વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. વન્સ બિટન ટ્વાઇસ શાય. અ શોટ ઇન ધ ડાર્ક. હેલ્થ ઇઝ વેલ્થ. ટુ અ ઇઝ હ્યુમન. અ ફિગર અમંગ સાઇફર્સ. આઉટ ઓફ ધ ફ્રાઈંગ પેન ઇન ટુ ધ ફાયર. મિત્રો, આવા કોઈ ગુજરાતી શબ્દ સમૂહ, રૂઢિપ્રયોગો, કહેવતો તમને ખબર હોય અને જો તમારે અંગ્રેજીનું જાણવું હોય તો મને ચોક્કસ મેસેજ કરજો અથવા ઈમેલ કરજો, અમે તમને જવાબ આપીશું. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.